नागरिक सहकारी बैंक ने चूंटणी बिनहरीफ करवा संघ अने भाजप मैदान छे। नागरिक सहकारी बैंक में मामा जितेन्द्र मेहता जूथ अने भाणेज कल्पक मणियार जूथे एकबीजा पर आरोप प्रत्यारोप लगाया। वर्तमान बॉडी द्वारा कल्पक मणियार कौभाड़ अंगे सोशियल मीडिया पर आरोप लगावामां आव्या छे। सहकार पैनल द्वारा फॉर्म भरवामां आव्या बाद हवे मणियार जूथ द्वारा 12 फॉर्म उपाड़वामां आव्या। बन्ने पक्षे समाधान करावा भाजप अने संघना टोचना आगेवानो बैठको करी रह्या छे। માંડવી વાવ બેઠક પર જીત મેળવવા માટે બંને પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે દિયોદરના કોતરવાડા ગામે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે બેઠક યોજી। ભાજપ નેતાએ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી અને જેમાં વાવ પેટા ચૂંટણીમાં ભાજપના ઠાકોર સમાજના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને જીતાડવા અલ્પેશ ઠાકોરની હાકલ કરી। અલ્પેશ ઠાકોરે કહ્યું કે વાવ વિસ્તારના તમામ પ્રશ્નો એક વર્ષમાં હલ કરીશું, ચૂંટણી જીત્યા પછી વિરોધની રાજનીતિ ન હોવી જોઈએ, જેની સરકાર છે એની સાથે રહેજો અને સરકારનો ધારાસભ્ય લાવજો। વાવ શ્રીગામ બાબરવારાને કહું છું, એ સરકાર આવી છે માંગવું એટલું માંગી લેજો, પછી કહેતા નહીં ચૂંટણી છે ને બાને જેટલું માંગવું એટલું માંગી લેજો, વરમ મંજૂર થઈ જાય બધું। કામ માંગો ને પેલા કામ કીધું તેમ કર્યું, આક્ષેપ પ્રત્યાક્ષેપ બીજું કઈ છે જ નહીં। હમણાં અમે કઈ કહીશું પાછા પેલા બીજું કઈ કહેશ, પણ આક્ષેપ કરવાથી કઈ ના થાય। પ્રજાને શું આપવું છે, લોકો માટે શું કરવું છે, જીત્યા પછી લોકો માટે શું કામો લઈ આવવાના છે, આની વાત કરવી પડે ને, એ વાત કરો તો જ સાચું। હું આ બધાને વિનંતી કરું, મીઠા જિલ્લા પંચાયત આ બાબર સણા આપણો શ્રીગામ વાવનો આ વિસ્તાર, આ વિસ્તારમાં જેટલા કઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે બધાએ તમે ભાજપનો ધારાસભ્ય ચૂંટી લાવો, તમારું જે કૂટતું હશે એ બધું સરકારમાં મંજૂર કરાવી દઈશ। વાવમાં એકલો ધારાસભ્ય ના ગણશો તમે, વાવની સાથે અહીંયા જે ઓફિસ હશે મારી ઓફિસે તમારા માટે છે, એટલે સમજો કે હું બે જગ્યાનો ધારાસભ્ય છું। દિગ્ગજ નેતાઓ પ્રચારમાં જોડાઈ રહ્યા છે, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ આજે ભાભરમાં પ્રચાર કરશે, તો કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ વાવમાં પ્રચાર કરશે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા આ પ્રચારમાં જોડાશે। કોંગ્રેસના સિનિયર નેતાઓ વાવમાં પ્રચાર કરવાના છે। વાવમાં લોકનિકેતન શાળામાં કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ સભા સંબોધવાના છે। અનાજ અંગે વધુ માહિતી મેળવીશું, સમાજતા કિશોર તુવર અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે। જે રીતની વાત આવી રહી છે કિશોર, બંને પક્ષના નેતાઓ, બંને પક્ષના કાર્યકરો, તમામ લોકો આ વાવની બેઠકને કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે, શું ગણિત હવે સામે આવી રહ્યું છે? ચોક્કસથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ત્રિપાંખીઓ જંગ જામ્યો છે। આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે તે તમામ નેતાઓ આજે વાવ વિધાનસભામાં અલગ અલગ બેઠકો કરી રહ્યા છે। ખાસ કરીને વાવ ખાતે કોંગ્રેસની એક સભા છે, તેમાં જિજ્ઞેશ મેવાણી, શક્તિસિંહ હાજર રહેવાના છે અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને લોકો પણ હાજર રહેવાના છે। તો બીજી તરફ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જે છે તે બાબર ખાતે આવી રહ્યા છે, બાબર ખાતે 200 કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે અને તે બાદ 25 જે અલગ કાર્યકર્તાઓ છે તેમની સાથે બેઠક કરશે। આમ ભાજપ અને કોંગ્રેસના જે પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે, જે આગેવાનો છે, તમામે વાવ બેઠક જીતવા માટે ધામા જે છે તે વાવ વિધાનસભામાં નાખ્યા છે। જી કિશોર, પ્રજાનો મૂળ કેવા તરફી હવે જોવા મળી રહ્યું છે, કારણ કે તેઓએ પ્રજાને મનાવવા માટે, પ્રજાને પોતાની તરફ આકર્ષવા માટે બધા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ પ્રજા કેવા મૂળમાં જોવા મળી રહી છે? પ્રજાનો મૂળ પારખવો અત્યારે મુશ્કેલ કહી શકાય, કારણ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી અપક્ષના માવજીભાઈ હોય, ત્રણેયની જ્યારે સભા હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો આ સભામાં જોડાતા હોય છે। આમ હજી સુધી પ્રજાનો મૂળ જે છે ભાજપ કોંગ્રેસ કે જે અપક્ષના ઉમેદવાર છે તે પારખી નથી શક્યા, તેને લઈને ભાજપ અને કોંગ્રેસે અત્યારે મજૂરી જે છે તે વધારી દીધી છે। ભાજપના અલ્પેશ ઠાકોર હોય અથવા ભાજપના જે સાંસદો હોય, પૂર્વ સાંસદો હોય કે પ્રદેશ કક્ષાના નેતાઓ હોય, તે
ગામડે ગામડે અલગ અલગ મિટિંગો લઈ રહ્યા છે. તે જ રીતે કોંગ્રેસ દ્વારા પણ આ બેઠક જીતવા માટે 100 જેટલા પૂર્વ ધારાસભ્યો આ વાવ વિધાનસભામાં ઉતારવામાં આવ્યા છે અને તેના લીડર જે છે તેને ગેનીબેનને બનાવવામાં આવ્યા છે. આમ મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસના જે પ્રદેશ કક્ષાના નેતાઓ છે તે મહેનત અત્યારે કરતા નજરે પડી રહ્યા છે. કિશોર, એક વાત એ પણ છે કે પ્રજાને મનાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ જે રીતે બંને પક્ષ એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે એમાં એ ક્યાંક પ્રજાનો વિશ્વાસ ન કોઈ બેસે, કારણ કે પ્રજાના પ્રશ્નો પ્રજાની વાત સમજવાનો અત્યારે સમય છે, પણ આ સમય આરોપ પ્રત્યારોપમાં વેડફવામાં આવી રહ્યો છે. ચોક્કસથી અત્યારે હજી ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે છે પ્રજા સમક્ષ જઈ રહ્યા છે, મત માંગી રહ્યા છે, પ્રજાને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ બંને ભાજપ હોય કે કોંગ્રેસ સામસામે આક્ષેપો કરી રહ્યા છે અને એકબીજાને આક્ષેપો કરીને ઉતારી પાડવાની પણ વાત કરવામાં આવે છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી ધાનેરા ખાતે, ધાનેરામાં પણ અપક્ષમાં માવજીભાઈ દેસાઈ લડી રહ્યા હતા અને સામે ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારો હતા, તેમાં માવજીભાઈ દેસાઈનો વિજય થયો હતો. ક્યાંક ને ક્યાંક ધાનેરા વાળી થરાદમાં થાય તેવું પણ અત્યારે ચર્ચાઈ રહ્યું છે, કારણ કે અહીંયા ભાજપ કોંગ્રેસ જે પ્રચાર જે છે તે અત્યારે તેજ કર્યો છે, તો સામે માવજીભાઈ પટેલ જે અપક્ષમાં છે તેમની સભાઓમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આમ લોકો કઈ તરફ રહેશે તે જાણવું અત્યારે મુશ્કેલ છે, કારણ કે ત્રણેય તરફ જે છે તે લોકો ત્રણેય સભાઓમાં જઈ રહ્યા છે અને જો ધાનેરા વાળી થરાદમાં ન થાય તેનો ડર ભાજપ અને સાથે જ એક વાત એ પણ આવે છે કે સૂત્રો પાસેથી જે માહિતી આવી રહી છે કે કોંગ્રેસમાં અંદર અંદર વિખવાદ છે, એ વાત ફ્રન્ટ લાઈન ઉપર કોંગ્રેસ સ્વીકારવા માટે તૈયાર નથી, પરંતુ આ વિખવાદ એ ક્યાંક ઇલેક્શનના દિવસે એ કોંગ્રેસે ભારે પડે તેવું લાગે છે. ચોક્કસથી જ્યારે ઠાકરસિંહ રબારીને ટિકિટ આપવામાં નથી આવી વાવ વિધાનસભાની અને ઠાકરસિંહ ત્યારે નારાજ જોવા મળ્યા હતા, મીડિયા સાથેની વાતમાં પણ તેમની નારાજગી જોવા મળી હતી અને જ્યારે કોંગ્રેસની જે સભા હતી તેમાં પણ ક્યાંક નારાજગી જે છે તે ઠાકરસિંહની જોવા મળી હતી. ઠાકરસિંહે એવું કહ્યું હતું કે 5 વર્ષમાં જે 3-3 વાર જે છે તે ગુલાબસિંહને ટિકિટ આપવામાં આવી છે તેવું તેમણે કહ્યું હતું. આમ ઠાકરસિંહની વાત પરથી લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં અંદર નારાજગી છે, પરંતુ જાહેરમાં કંઈ કહેવા તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક આ કોંગ્રેસની નારાજગી છે તે કોંગ્રેસને નડી શકે છે અને એટલા જ માટે કોંગ્રેસ અત્યારે તમામ મોટા નેતાઓને પ્રચારમાં વાવ ખાતે લાવી રહ્યા છે. બીજી બાજુ ભાજપની વાત કરીએ તો ભાજપે તો પાઘડી દાવ રમી લીધો છે, હવે આ પાઘડી સચવાય છે કે કેમ અને પાઘડીનું માન જાળવવા માટે પાઘડી માથેથી ઉતારીને મત આપજો મને એવું કહીને જે વાયદાઓ કર્યા છે એ વાયદાઓ ક્યાં સુધી પહોંચે છે એ પણ જોવાનું રહેશે. જે પ્રચારમાં અત્યારે અલ્પેશ ઠાકોર જે જોડાયા છે અને અલ્પેશ ઠાકોર જે છે તે ગામડે ગામડે ફરી રહ્યા છે, કારણ કે ઠાકોર સમાજના જે છે તે 82,000 પણ વધુ મત આ બેઠક પર છે અને ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર છે. આમ સૌરભજી પણ પાઘડી ઉતારીને સમાજ સામે મત માંગી રહ્યા છે, ત્યારે અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે જે પણ માંગણીઓ હશે એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને ભાજપના જે અનેક નેતાઓ છે તે ગામડે ગામડે ફરી રહ્યા છે અને પાઘડી ઉતારીને જે મતદારો છે તેમને રીઝવવાની કોશિશ પણ કરી રહ્યા છે. તો સામે પક્ષે ગેનીબેન પણ પોતાની પાઘડીનો દાવ પર લાગી છે તેવું કહીને મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. જી આભાર કિશોર, માહિતી બદલ. વિધાનસભામાં ફરી એકવાર હોબાળો થયું છે. નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે. હા, જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 370ના પ્રસ્તાવ ઉપર બબાલ થઈ, 370ના પ્રસ્તાવને રાજ્યમાં ફરી લાગુ કરવા ઉપર હંગામો થયો. ભાજપના ધારાસભ્યો 370ની કલમને ફરી લાગુ કરવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. એનસી અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારામારીના આ કેટલાક દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. છૂટા હાથની મારામારી થઈ, જમ્મુ કાશ્મીર વિધાનસભામાં ફરી એકવાર હોબાળો થયો. નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ.